હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો મામા અને મમ્મી રાતે જ આવી ગયા, કારણ કે જો આપણે ભાખરી બનાવી છે અને આજે જો નીરવ એ વહેલો ઉઠી ગયો છે, કારણ કે મામા ની એવા છે ને તો નીરવ લેવા જાય છે ફાફડા. મામા નું ખાલી નામ હશે, ખાવા નીરવ ની જઈશ. મહેમાન હાટું હોય, મારી હાટું થોડા છે. હું ન ઉઠું, મહેમાન ખાય હું. એ વાતે બરોબર છે. એટલે મહેમાન નું ખાલી નામ હોય છે, પણ નીરવ ને બહુ ભાવે ફાફડા, એટલે જો એક્સાઇટેડ છે ખાવા માટે. ના ના, બધાને ખવાય એટલે વેલો ઉઠું ફાફડા માટે. જો હવારનો નાસ્તો ચાલુ થઈ ગયો, બધા લોકો જો બેસી ગયા છે, જો મામા આવી ગયા છે. બહુ વાત જોડાયું મામા એ કાલે, જો લગ્ન માં વહી ગયા હતા. મામી આવી ગયા છે, મામી જયગોપાલ, મામા જયગોપાલ. જો હવારના નાસ્તામાં જો ફાફડા છે, ગાંઠિયા છે, પછી કઢી છે, ચટણી છે, સંભારો છે. અને તમે અમારા વ્લોગમાં જે મિતભાઈ ને જોવો છો ને, એના મમ્મી પપ્પા છે. સાચી વાત છે, મિતના મમ્મી છે અને મિતના પપ્પા છે. જો અત્યારે જો બધાએ નાસ્તો કરી લીધો છે, મોટા મામા છે ને અત્યારે નાના મામા ની ઘરે ગયા છે. અને કાલ રાતે તમને વાત કરું ને તો વ્લોગ નો એન્ડ કરો ને ત્યાં સુધી તો મારી તબિયત હારી હતી. એના પછી હું ફોન જોતી હતી તોય મારી તબિયત હારી હતી. પણ જેવી હું હતી ને એવો મને છે ને તાવ ચડી ગયો, એકદમ આખી ધગવા માંડી. અને એટલું માથું ને બધું છે ને કળતર આખી શરીર માં થવા માંડ્યું ને વાત જવા દો. પછી નીરવ બિચારા એ કેટલી વાર મારું માથું દાખ્યું અને મને પરાણે ટીકડી પીવડાવી. જનરલી હું છે ને જે આ ટીકડી અડધી પેરાસિટામોલ લઈ લે, એ તો લેતી જ નથી, કારણ કે ટીકડી લેતી નથી. પછી પરાણે આપી અને પછી હવારથી થોડું ઘણું હાર દિવસ કા. અત્યારે જો બરોબર છે, ખબર નઈ રાતે કેમ તાવ ચડી ગયો ને એ જ મને કઈ નથી ખબર પડતી, કારણ કે એમને મને એટલે કઈ નતું અને અચાનક ખૂટી ને તરત આવી ગયો તાવ. મને લાગે ઠંડી પડી ચડી ગઈ હશે. હવે કઈ ખબર નઈ, બિચારા નીરવ બહુ એટલે બહુ માથું થાય. થેન્ક યુ નીરવ, એ તો કરવું તો પડે ને એટલું તો. તો આજે સવારમાં નાસ્તામાં છે ને ગાંઠિયા અને ફાફડા એટલા ખવાઈ ગયા છે ને કે મને જાડુ ને બપોર સેજે ભૂખ નથી લાગી. પણ કીધું અત્યારે નહીં ખાઈએ ને એક વાગે, તો હમણાં 1:30 વાગે 2 વાગે ભૂખ લાગશે. એટલે સવારની ભાખરી પડી હતી ને, તો અત્યારે છે ને દહી તીખાલી બનાવી નાખ્યું છે ને, એની આપણે ભાખરી ખાઈ લેવાની. એટલે જરીક ટેકો થઈ જાય ને, એટલે પેટે ભરાઈ જાય. નહીતર એવું થાય ઉપર જાય 80 મિનિટે ભૂખ લાગી જાય. એટલે થોડો ઘણો ટેકો કરી નાખે. અત્યારે ટેકો કરી નાખે ને આપણો ફેવરેટ છે વઘારેલું દહીં, એટલે બીજું શું જોઈએ. અને મને તો નવો હમણાં શબ્દ જાણવા મળ્યો છે, દહીં તીખારી. યુટ્યુબ માં જાણવા મળ્યો છે, તું બોલશો ને દહીં તીખારી. દહીં તીખારી કઈ ને, આપણે ઘરમાં તો વઘારેલું દહીં જ બોલીએ. અને હવે મને ખબર પડી, પેલા મને એવું લાગતું હતું કે ખાલી હું જ વઘારેલું દહીં ખાતો હશે, પણ સૌરાષ્ટ્રમાં તો દહીં તીખારી બહુ પોપ્યુલર છે. બાજરાનો રોટલો ને દહીં તીખારી, હા બધા એવું બહુ કઈ. પણ અમારા બે માંથી છે ને બાજરાનો રોટલો બે નથી ભાવતો, અને જોકે મને બનાવતા નથી આવડતો બાજરાનો રોટલો. કઈ વાંધો નહીં, આપણે ભાખરી આરે ખાવું દહીં તીખારી. તો જાડો એ જો મારા ભાગનું એ ચોળી નાખ્યું છે, એ બાજુનું એનું છે, આ બાજુ મારું છે. જો ભારત પાકિસ્તાન જેમ બોર્ડર બનાવી દીધી એને જાડો, અને આ સાઈડ નું છે ને ભારત છે મારી સાઈડ નું. ઓકે, એ બાજુનું ભારત 1 ને ભારત 2, બસ બસ એ બરોબર છે. એક ભારત અને એક હિન્દુસ્તાન થઈ ગયું ને. હા એ તો ગમે ગઈ છે, ભારત 1 ભારત 2. હાલો ફટાફટ ચાલુ કરીએ, ડીશ નો બગાડવી પડી, એક ડીશ માં કામ ચલાઈ ગયું. અને હું એક વાત કહું ને તમને, આની આરે કઈ રિલેટેબલ નથી તોય તમને કહી દઉં કે આઈપીએલ મેચ આવતી ને તમારી જેવા જે મેચ ઓછો જોતો હોય, જોકે હવે તો મને ઇન્ટરેસ્ટ છે પણ પેલા નતો, તો એમ કહું પપ્પા ભારત ની ટીમ ગઈ છે હું એને જ સપોર્ટ કરીશ. તો એ કે બધી ભારત ની ટીમ હોય બટા, અત્યારે એ ન ખબર પડતી આઈપીએલ નવું નવું આવ્યું નહીં. તો રોંઢો થઈ ગયો છે પાછો ને આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આજનો નાસ્તો મસ્ત મજાનો છે, તમને બતાવું. જો આજે રોંઢે નાસ્તામાં છે ફાફડા ગાંઠિયા જે સવારે વધ્યા હતા ને, સાથે છે ચા અને કઢી. વાહ શું નાસ્તો છે, અને આ તો મારા ફેવરેટ છે. એની ટાઈમ તો મને ચા આરે કે કઢી આર આપી દો એટલે હું તો ખાધા જ રાખું. જો તો આજે નીકળવાનું છે અમારે રાતે સુરત, એટલે ઝાડુ ને હું જો બધું પેકિંગ ની તૈયારી કરીએ છીએ. અને આ વખતે આપણે કાર માં નથી નીકળવાનું, બસ માં નીકળવાનું. એટલે ખાસ કરીને જો આપણે ચાદર ને એવું લઈ લીધું છે, કારણ કે બસ માં જરીક એવી કે કાચ માં તિરાડ હોય તો આખી રાત છે ને ઠંડી આયા રાખે, એટલે આપણે છે ને ચાદર ને એવું લઈ લીધું છે. અને કાર માં નહીં જવાનું અને બસ માં જવાનું કારણ એ જ છે, કારણ કે અમે છે ને ફટાફટ જવાના છીએ, ફટાફટ આવવાના છીએ. એટલે કાર માં જવું તો વધારે પડતું ડ્રાઇવિંગ કરવું પડે, એટલે બસ માં જવાનું. અને તમે લોકો કહો કે પાયલ દીદી સુરત રોકાવા જ નથી જતા, તો રોકાવા હું જવાનું છું અત્યારે, એટલે હું નથી જતી, કારણ કે તમને ખબર છે કે મમ્મી મળવા ગયા છે. મમ્મી મળીને આવે ને એટલે આપણે તરત સુરત જવાના જ છીએ, અને એક દિવસ માં એટલે જ પાછા આવતા રહેવાના છે, કારણ કે પાછળ લગ્ન હોતો છે ને અત્યારે મમ્મી નથી ઘરે, તો બે કારણ છે. એટલે ફટાફટ પાછા આવતા રહેવું સુરત થી. બાકી હવે મને સુરત બહુ યાદ આવ્યું છે યાર. હાલો ફટાફટ પેકિંગ કરવા મળી, કારણ કે આજે રાતે જવાનું છે. એટલે હાલો ફટાફટ, હાલો હાલો સુરત રહ્યા જાય ફટાફટ. હજી રાત ની છે બસ, મને તો એવું છે કે ફટાફટ દોડી રહ્યા જાય. દોડવા માટે તું પતલી થઈ જાય બાને, તો એ નહીં પૂગું તો મને લાગે પાછો આવવાનો ટાઈમ થાય ને ત્યારે તો હું સુરત નહીં પૂગ્યું, અડધે માંડ પૂગીશ. મીન્સ કે આ તો જાન્યુઆરી એન્ડ માં જશો તો ફેબ્રુઆરી એન્ડ માં પહોંચી જાય પાક્કું. તો એ ન પહોંચ્યું મને તેવું લાગે. ખાલી જાવી છે એક દિવસ માટે જ શૂટ માં, પણ તમે જો અમે સામાન કેટલો ભરી દીધો છે, કારણ કે શૂટ માં જાય છે તો મેકઅપ એ જરૂર પડે, શૂઝ બૂઝ બધું પહેરવું પડે, તો બધી વસ્તુ આની અંદર નાખી દીધું છે. અને બીજો હતો ને એક થેલો ભરાણો છે, તો દિવાળીએ મને જે કપડાં નો થતા હોય ને જે વસ્તુ મારે નો જોતી હોય ને બધી મેં કાઢી હતી, કારણ કે સુરત
જ છે ને, મારી બે બેનુ છે, મારા ભાભી છે, તો એ લોકોને યુઝ આવી છે. મારે છે ને અમુક વાર છે ને ઘણી બધી વસ્તુ એવી હોય કે એક એક વાર પહેરી હોય ને પછી છે ને હું સેજ જાડી થઈ જાઉં તો મને નથી થતી, તો મેં તો એ બધી વસ્તુ એને યુઝ થઈ જાય. અને થેન્ક ગોડ મારી નાની બેનુ ની બધાય છે એટલે હું એને કપડા દઈ શકું, બાકી છે ને મારો જીવ વળી જત. કારણ કે મારા બધા કપડા છે ને હાવ નવે નવા જોઈએ પણ મને નથી થતા. એટલે જો આની અંદર ઈ ભર્યું છે, પેલા અમે જે શૂટ કરતા ને એમાં અમે આવી રીતે બધા પ્રોપ્સ છે ને યુઝ કરતા, તો આ બધી વસ્તુ પડી છે. આ બધી વસ્તુ આપણે છે ને અર્થું માટે લઈ જાય છે. જોવો માસ્ક છે, પછી આવા નાના એવા ચશ્મા છે, તો આ બધું છે ને આપણે અર્થું ને દઈ દેવું. હવે પેલા અમે કોમેડી વિડીયો બનાવતા ને તેમાં બધું યુઝ થતું, હવે યુઝ નથી થતું. આમ નામ પડ્યું છે બે ત્રણ વર્ષથી, તો કીધું છોકરાઓ રમે કા, છોકરાઓ રમે અને આપણે છે ને જગ્યા થાય. હીરો અત્યારે મને નહીં, મને છે ને એવું લાગે છે કે બધાને છે ને થોડોક ફીવર જેવું લાગે છે, આખો દિવસ કઈ ન હોય પણ રાત થાય ને એટલે કળતર જેવું થઈ જાય ને તાવ જેવું થઈ જાય. તો મને એવું થાય છે, અત્યાર સુધી તો મારી તબિયત બહુ સારી હતી પણ અત્યારે જો સે જેવું કળતર થઈ જાય છે ને મને ગળું બહુ એટલે બહુ ગળે છે. અત્યારે ડોક્ટરે કીધું બધાને છે ને ગળાનું છે ને પકડાઈ ગયા છે, અને રાત થાય ને એટલે બધા લોકોને છે ને તાવ ચડી જાય છે. તો મને તાવ બહુ ચડી ગયો. તો જો આજ મારી તબિયત તો હાવ ડામાડોળ છે ને, તો મેં ખીચડી બનાવી છે, પછી દૂધીનું શાક બનાવ્યું છે, ભાખરી બનાવી છે અને નીરવાટું ચા બનાવવાનું છે. તો બોલો ત્રણ જણાની ત્રણ વસ્તુ, પપ્પા હાટું દૂધીનું શાક ને ભાખરી, નીરવાટું ચા ભાખરી, મારી હાટું ખીચડી. અને એ પાછું ટાઈમ છે કારણ કે રાતે બસ છે, રાતે બસ છે અને હજી તો અડધું પડધું પેકિંગ બાકી છે. અડધું પડધું હજી બધી વસ્તુ હમેટવાની છે પણ કઈ નઈ, ફટોફટ કામ કરી હજી માથું ધોવાનું. બોલો, અને તમે લોકો છે ને બહુ મસ્ત મસ્ત કોમેન્ટ કરી છે પાછલા વિડીયોમાં કે પાયલ દીદી બહુ કામ કરે છે, નીરવ તારે એપ્રિશિએટ કરવું જોઈએ. તો થેન્ક યુ સો મચ, તમે એપ્રિશિએટ કરી લીધું ને એટલે મારા માટે બધું આવ્યું. અને હું તને રોજ એપ્રિશિએટ તો કરતો જ હોઉં છું, રિયલમાં નીરવ બી કરે છે પણ વધારે પડતું છે ને એ મારી યાર મજાકમાં છે ને મારું ખેંચી નાખે છે, મારી યાર મજાક કરી નાખે. તો મજાક તો હોવું જોઈએ કપલમાં, તો જિંદગી જાય. એ વાત સાચી. તો વાયગા છે અત્યારે 8:30, અમે ખાઈ લીધું છે અને છે ને મેં કોગળા હોતા ગરમ કર્યા કારણ કે મને બહુ ગળા બળવા માંડ્યું છે. અને આપણી બસ છે 10 વાગ્યાની, તો આપણે અત્યારે છે ને દવા લઈને થોડીક વાર હુઈ જાય કારણ કે અત્યારે તો મને તો છે ને બહુ ઓલું લાગે છે. જો નીરવ આપણને દવા આપી છે અને નીરવ જો બાટલા બાટલા ભરીને બધી તૈયારી કરી નાખી છે ને, નીરવ દવા પીવડાવી દો બોલો તો કીધી, આપણે દવા પી લઈ. જો કે દવા પીવા ગળવાની હોય ને એમાં મને કઈ ન થાય, મને છે ને ઇન્જેક્શન થી જ બીક લાગે. બાકી તમે મને એકાદ 10 ટીકડીઓ આપણું 10 ટીકડીઓ ઘરે પી જાવ, કઈ નઈ ફટાફટ દવા લઈ લેજો હમણાં સારું થઈ જાય. અને પછી એકાદ કલાક હુઈ જવા, અમે જે 8:30 થયા છે 9:30 આપણે ઉઠશું, કલાક આરામ કરી લે ત્યાં પછી જો બસ માં ઘૂઘરા જેવી, મને લાગે તું જ સુરત ની બસ આખી એવી ઘૂઘરા જેવી થઈ જાય. પણ મને ડ્રાઇવિંગ જ નથી આવડતું, કઈ નઈ તોય તું આખી એટલો ટીકડી નો અસર થવાનો. નીરવ ને ખબર નઈ મને ટીકડી પીવાનું હું ઓલું હોય ને પરાણે પીવડાવી દે. બોલો, એ અડધી થઈ જાય ને તો ટીકડી નો પીએ. હું કહું કે અડધી થઈ જાય એની પેલા ટ્રાવેલિંગ ને એવું કરું છું, એક ટીકડી લઈ લે પેરાસિટામોલ ની એટલે થોડું બોડી છે ને રિલેક્સ થઈ જાય. મને એમાં એવું કે ડોક્ટર સજેસ્ટ કરે ને તો હું દવા લઈ લઉં, પણ જે આ ઘરના ડોક્ટર સજેસ્ટ કરે ને એની દવા લેવામાં છે ને મને તકલીફ પડે. જો તાવ આવ્યો હોય તો એક પેરાસિટામોલ લેવો વાંધો નહીં, પછી ડોક્ટર ને બતાવી દેવા કઈ વાંધો નહીં. હાલો અત્યારે આપણે પાસે કઈ ઓપ્શન નથી એટલે દવા લઈ લઈએ. જો સહી ટાઈમે છે ને અમુક લોકો હાથમાં આવી ગયા છે એટલે પકડી લીધા છે. આપણે સામાન અમે છે ને હેરફેર માટે માણસો જોતા હતા, એમાં કાનો મળી ગયો એટલે જો કાના બિહાર દીધો કે ભાઈ હાલ અમને બસ સ્ટેન્ડ સુધી છોડી જાય ને કાના. એટલે એવું નથી દર વખતે ભેગો થઈ જાય, તમે ઓળા પણ મને લઈ ગયા તૈયો ભેગો થઈ ગયો યાર. આવું દર વખતે આમ જ રાખવાનો તમારે. પણ તું માણા હારો રહ્યો ને એટલે હે ને. મને કેમ એવું લાગે છે કે લોકમાં આવું એટલે અમુક માણસો ટાઈમે આવી જ જતા હશે. હા પછી કે કેમ આવું તો થાય મારી યાર. મને ખબર છે કે એને ખબર પડી ગઈ 10 વાગે અમે જવાના છે એટલે પોણા 10 આવ્યા. બોલો, એટલે એને આવું હોય અમારા બ્લોગમાં એટલે જ આવતા હોય ને. સાચું કહી તાર સુરત આવું હોય તો આવી જા ભાઈ, તું ખોટો ખોટો બ્લોગમાં નું આવી. હું એકચ્યુઅલી કામ થી આવેલો હતો, તમને મૂકવા નહીં આવેલો. એવું છે, કામ થી આવેલો હતો. કઈ નઈ, કામ થી વટુ રહે ડટો 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 ડટો. હાલો જાવું છે ને, હાલો ફટાફટ મસ્તી કરાવ લ્યો બધું. હાલો જો થોડીક જગ્યા વધી હતી ને એટલે પાયલે બેહી ગઈ છે. કેડી નું ફૂલ એટલે ફૂલ વસૂલ કરવાનું થાય છે. આપણા હાથમાં જો એક બે બેગ ને એવું છે, બાકી બધું જો આમાં આવા દીધું. હજી પાયલ કઈ હોય ને તો અમુક માણસો ને ધક્કો ખવડાવી દેજો. ઓકે, સાચી વાત છે. તો એકાદ વસ્તુ ઘરે જ ભૂલી જાવ એટલે ભલે કાના ભાઈ થોડાક પતલા થઈ જાય, ફેર અમારે ને તો. મને એવું લાગે છે તું ધીમે ધીમે કરતો સુરત નો આવી જતો. આ એક્ટિવ છે મોટી પણ આ બે જાડીએ સમાઈ ગયા ને એમાં મજા નથી આવતી. કઈ નઈ, બસ ચુકાઈ જાય, તમે જાઓ. હાલો જો જાડો ની તો બસ સ્ટેન્ડ બાજુ છે ને નીકળી ગયા છે. આપણે છે ને ફટાફટ ચાલીને જઈએ એટલે બસ મિસ ન થઈએ. જો કે 5-10 મિનિટ ની જે વાર છે એટલે વાંધો નહીં આવે. જો બસ આવવાની બધી ચાલુ થઈ ગઈ છે, હવે આપણી બસ ક્યારે આવે એની વાટ જોવાની છે. જો ભાઈ આપણે સોફામાં બેસી ગયા છે ને, આમે જો ચપ્પલ બપ્પલ રાખી દીધા, આ બાજુ થોડો ઘણો સામાન બાકીનો સામાન નીચે રાખી દીધો, જેકેટ કાઢીને કારણ કે બહુ ગરમી થાય છે. અમુક માણસો જો અત્યારથી જો ચાદર વાદર ઓઢીને સૂઈ ગયા છે ને, સૂઈ જવાનું છે ફટાફટ. કઈ વાંધો નહીં, જાય અમે તાર મજા થોડીક આમ બગડી ગઈ છે ને, ગળામાં બહુ બળે છે હવે તાવ ની તો ટીકડી લીધા પછી તો બહુ સારું. કઈ વાંધો નહીં, જો ભાઈ શાંતિ છે, શાંતિ થી સૂઈ જાય ટૂંક સમયમાં. જો બસ માં જ નાસ્તો આવી ગયો એટલે કામ થઈ ગયું છે. જાડો એને મેં જો પોપકોર્ન લીધા છે ને આમ નામ લીધું છે. જો ચણા દેખાણા ચણા લઈ લીધા, મસાલા વટાણા દેખાય તો વટાણા લઈ લીધા, એટલે ખાવું હોય તો હાલે નકર રિટર્ન માં ખાઈ લેવું. બીજું તો આજના બ્લોગ નો એન્ડ જો આવી રીતે આપણે ટોર્ચ રાખીને કરવો પડશે કારણ કે અંદર તો લાઈટ નથી. જાડો જો અહીંયા હુતી છે, આડી પડી છે કારણ કે તબિયત ના થોડાક પ્લસ માઇનસ છે. એટલે તો આઈ હોપ કે તમને આજનો વિડીયો બહુ ગમ્યો હશે અને કાલે તમે સુરત પહોંચી જાવ તો ફટાફટ સારી સારી કોમેન્ટ કરી દો કે
આગળ તમે સેના ઉપર બ્લોગ જોવા માંગો છો અને ફેસબુક માં જોતા હોય તો ફટાફટ હું કરવા જડું કહી દે, ફોલો કરી દેજો, યુટ્યુબ માં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને હારી હારી કોમેન્ટ કરજો તમારે વ્લોગ માં નવું શું જોવું છે એ કેજો, જેનાથી અમે છે ને વ્લોગ માં એ વસ્તુ લાવી હોય. તમે ચેલેન્જ વિડીયો માં કીધું છે કે પાણીપુરી ચેલેન્જ કરો ને ઘણા બધા ચેલેન્જ કીધા છે, તો ટૂંક સમયમાં આપણે બધા ચેલેન્જ ને પ્રેન્ક ને બધું કરશું. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે મારા પિયર માં, ત્યાં સુધી બાય 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 બાય, મળે કાલે સુરત માં.